પાટણ બસ સ્ટેન્ડ ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ બસો શરૂ કરવાની હોય તો બસોને સેનેટાઈઝથી સાફ સફાઈ કરવામાં આવી હતી અને બસ સ્ટેન્ડની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી। જો કે મહેસાણા વિભાગ દ્વારા આજરોજ કોઈ પરિપત્ર આપ્યો ન હોવાથી આજે બસો ચાલુ કરવામાં આવી નથી અને પાટણ બસ ડેપો તરફથી બસો ચાલુ કરવાની બધી જ તૈયારીઓ કરી દીધી હોવાનું જણાવી અમને બસો ચાલુ કરવાનો ઓર્ડર મળશે તો બસો ચાલુ કરવાની કેબી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું। પરિપત્ર સરકારશ્રીની જાહેરાત મુજબ બસો ચાલુ કરવાનું સરકારશ્રીએ જાહેર કર્યું છે, પરંતુ બસો ચાલુ કરવામાં કેટલાક ભયસ્થાનો પણ રહેલા છે, જેવા કે બસ કલેક્ટર સાહેબનો હુકમ જે 144ની કલમ જે ચાલી રહી છે, બસ સ્ટેન્ડ ઉપર પબ્લિક ભેગી થશે તે 144નો અમલ રહી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય, તેમજ ડ્રાઈવર કંડક્ટરને જે માસ્ક આપવા જોઈએ, હેન્ડ ગ્લોવ્સ આપવા જોઈએ કે સેનિટાઈઝ આપવું જોઈએ, એ આપવું પડશે। બસની અંદર મુસાફરો બેઠા હશે, કોઈ માસ્ક પહેર્યો હશે નહીં પહેર્યો હોય, કંડક્ટર કે ડ્રાઈવર કહેવા જશે તેની સાથે સીધું ઘર્ષણ થશે। બસની અંદર 30 જ મુસાફર બેસાડવાની સૂચના છે, પરંતુ 30થી વધારે બેસી જાય તો કંડક્ટર કે ડ્રાઈવર ના પાડશે તો એની સાથે ઘર્ષણ થશે। એટલે આ બાબતનું અમે ગઈકાલે અમારા વિભાગીય નિયામક શ્રી તેમજ પાટણ કલેક્ટર સાહેબ અને મહેસાણા કલેક્ટર સાહેબને અમે અમારા લેટરપેડ ઉપર, ભારતીય મજદૂર સંઘના લેટરપેડ ઉપર, મારી જવાબદારી મહેસાણા વિભાગ એસટી મજદૂર સંઘના પ્રમુખ તરીકેની છે, મેં લખીને આપેલું છે। એ સાહેબ, આપણે સાવચેતીના પગલાંરૂપે કોઈ કીટ આપવામાં આવી જ નથી? સાવચેતીના પગલાંરૂપે જે માસ્ક અમે બનાવ્યા હતા એ ફક્ત માસ્ક આપવામાં આવ્યા હતા, બાકી હેન્ડ ગ્લોવ્સ કે બીજું બીજું અમને કંઈ જ આપવામાં આવ્યું નથી। બસો અંદરથી વર્કશોપની અંદરથી સેનિટાઈઝ કરીને આપે છે, પરંતુ વારેઘડી જે સરકારશ્રી કહે છે કે સોશિયલ મીડિયાની અંદર આવે છે કે કંઈ વારેઘડી હાથ સેનિટાઈઝ કરવા, આ કરવું, એવું કંઈ આપવામાં આવ્યું નથી। આપણે સ્ટાફ કેટલો છે? અહીંયા 350 આસપાસ ડ્રાઈવર કંડક્ટર છે। આજરોજ બસો ચાલુ કરવાની સૂચના સરકારે આપેલી છે, પરંતુ અમારે મહેસાણા વિભાગીય કચેરી છે એનું કોઈ ગાઈડલાઈન આવી નથી। એ ગાઈડલાઈન આવે ત્યાર પછી બસો ચાલુ કરવાનું, કઈ રીતે સંચાલન કરવું, શું કરવું, કયા રૂટિન મૂકવી, એ બધી સૂચના અમને મહેસાણા રિઝર્વ ઓફિસ મળે ત્યાર પછી ચાલુ કરવામાં આવશે। ગાડીઓની અમારી બધી ફૂલ તૈયારી છે, બસો બધી સેનિટાઈઝ કરી દીધી છે, બસ સ્ટેન્ડ સેનિટાઈઝ થઈ ગયું છે અને દરેક ડ્રાઈવર કંડક્ટરને માસ્ક જરૂરી વસ્તુઓ આપેલી છે। શું નામ તમારું? મારું નામ કેતનભાઈ ભાઈ।